સવાલ બધાય મારા ભાઈ બંધુ મોજમાં ને આજે આપણે વિશાલ સર સ્વાધ્યાય 2.2 માંથી પ્રશ્ન નંબર 1 શીખવવાના છે તો ચાલો ચાલો હું મારી પાટી ને પેન લેતો આવું તમે પણ તૈયાર થઈ જાઓ ચાલો વિદ્યાર્થી મિત્રો 2.1 જોયા પછી આપણે 2.2 ની શરૂઆત કરીએ જો સ્વાધ્યાય સાવ સહેલો છે તમારે પહેલા તો ઇન્ટ્રોડક્શન માં જે વિડિયો છે એમાં મે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એમાં દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી બંને માટેના સંબંધ લખેલા છે એના જે સૂત્ર છે એ તમારે પાકા કરવા પડશે તો જ આ સ્વાધ્યાય આવડશે સાવ સહેલું છે પાકા કરી લેજો જો હું તમને પાછા લખી દઉં છું કે શૂન્યના નામ શું આપ્યા હતા વિડીયોમાં આલ્ફા અને બીટા એમાં મેં એવું કીધું કે શૂન્યનો સરવાળો તો બેનો સરવાળો કરો તો સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ પછી શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બેનો ગુણાકાર કરો તો સૂત્ર છે સીના છેદમાં એ આ સૂત્ર પેલા વિડીયોમાં આપણે જોયેલું છે એ તમે જોઈ લેજો હાલો હવે આમાં શું કરવાનું છે તો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે શૂન્ય એટલે આપણે જે નાના 8માં 9માં ઉકેલ શોધતા એ જ છે અત્યારે આપણે શૂન્ય કહેવાનું એમાં કાંઈ નવું નથી તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હાલો દ્વિઘાત બહુપદી છે એટલે કેટલા શૂન્ય મળશે બે ચાલો આપણે શૂન્ય શોધી જો કઈ રીતે શૂન્ય શોધવાના આઠના એવા ભાગ પાડવાના કે બાદ બાકી કરવાની આઠની આગળ જે નિશાની હોય એ કરવાનું અહીંયા આગળ સહગુણક શું છે એક તો આઠ એકા આઠ તો જો અહીં લખી દઉં છું આઠ ગુણ્યા એક એટલે આઠ એકા આઠ આઠના એવા ભાગ પાડો કે બાદ બાકી કરી બે આવવા જોઈએ તો આઠના ભાગ પાડો તો ચાર ગુણ્યા બે ચાર દુ આઠ પાછું ચેક કરવાનું કે ચાર માંથી બે જાય તો વચ્ચેનું પદ આવે છે ચાર માંથી બે જાય તો બે હા ભાઈ વચ્ચેનું પદ આવી ગયું પણ વચ્ચેનું પદ કેવું છે માઇનસ છે તો ચાર માંથી બે બાદ કરું કે બે માંથી ચાર બાદ કરું તો આ પદ માઇનસ જોતું હોય તો મારે મોટું પદ કેવું રાખવું પડે માઇનસ તો જ અહીંયા બાદ બાકીની નિશાની આવે અને નાનું પદ કેવું પ્લસ હવે પાછું હજી એક વાર ચેક કરી લેવાનું કે બે માંથી ચાર બાદ કરો તો માઇનસ બે આવે છે તો આવી જાય છે હવે હું ટુ એક્સ ની જગ્યાએ શું લખીશ માઇનસ ચાર એક્સ વત્તા બે એક્સ ચાલો શરૂઆત કરીએ દાખલાની તો x નો વર્ગ માઇનસ આ લખવાનું છે 4x વત્તા 2x ઓછા 8 હવે જેમ ગણી છે એમ જ કે પહેલા બે માંથી શું કોમન નીકળશે x તો x કૌંસમાં x નો વર્ગ તો x નીકળી ગયો એટલે શું વધે ખાલી x વચ્ચે જે નિશાની છે એમાં 4x માંથી x નીકળી ગયો તો શું વધે 4 અહીંયા વત્તા છે તો અહીંયા આપણે વત્તા મૂકી દેવાના 2x અને 8 x તો 2 માં છે ને એટલે x તો નહીં નીકળે 2 ના ઘડિયામાં 8 આવે એટલે 2 કોમન કાઢી લઉં કૌંસમાં વધે x માઇનસ કેટલા 2 8 થાય તો 4 2 8 હવે ચેક કરી લેવાનું તમારે કે x માઇનસ 4 અહીં x માઇનસ 4 બંને જગ્યાએ સમાન પદ આવવું જોઈએ જો અહીં અલગ હોય ને અહીં અલગ હોય તો તમારી આગળ ક્યાંક દાખલામાં ભૂલ હશે એ ફરજિયાત ચેક કરી જ લેવાનું કે આયા બે જગ્યાએ સમાન આવવું જોઈએ હાલો હવે આ બંનેની જોડી બનાવી નાખવાની એટલે x વત્તા 2 અને આ x માઇનસ 4 આવું થઈ જાય આ ઉકેલ શોધો કહેવાય આપણે શું શોધવાનું છે શૂન્ય તો આ બે બરાબર 0 મૂકી દેવાનું જોજો હવે x વત્તા 2 બરાબર 0 અને x માઇનસ 4 બરાબર 0 તો પ્લસ છે ઓલી બાજુ જઈ તો માઇનસ એટલે x બરાબર માઇનસ 2 અને x બરાબર વત્તા 4 આ આપણા બંને શૂન્ય મળી ગયા છે હાલો બે શૂન્ય મળી જાય ત્યારબાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો સંબંધ દર્શાવતા સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે શૂન્યના સરવાળા બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો આને જો એકને હું આલ્ફા કહી દઈશ અને આ બીજું શૂન્ય છે એને હું બીટા કહી દઈશ બેનો સરવાળો કેના જેટલો થવો જોઈએ માઇનસ બીના છેદમાં એ અને બેનો ગુણાકાર કેના જેટલો થવો જોઈએ સીના છેદમાં એ જેટલો એની પહેલા દ્વિઘાત બહુપદી છે તો એનું તમને વ્યાપક સ્વરૂપ પણ આવડવું જોઈએ હાલો વ્યાપક સ્વરૂપ લખી નાખું પહેલા તો બહુપદી લખી નાખું કે p(x) =
x નો વર્ગ માઈનસ 2x માઈનસ 8 હવે આપણ સ્વરૂપ લખી નાખો કે p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c આવું કંઈક વ્યાપક સ્વરૂપ છે હવે આમાંથી જો તો ખબર પડી જાય a બરાબર કેટલા છે આનો સહગુણક એટલે 1 b બરાબર કેટલા છે x નો સહગુણક એટલે માઈનસ 2 અને અચળ પદ કેટલા છે માઈનસ 8 એટલે c બરાબર માઈનસ 8 ત્રણે ત્રણના આ બે સહગુણક ને અચળ પદ લખી નાખ્યા ત્યારબાદ હવે શરૂ કરીએ કે કઈ રીતના સંબંધ ચકાસવો તો આ જ મૂકી દેવાનું કે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ બી ના છેદમાં એ આલ્ફા વત્તા બીટા એટલે અહીંયા શું કરીશ માઈનસ બી વત્તા ચાર જોજો હવે માઈનસ બી વત્તા ચાર બરાબર માઈનસ બી માઈનસ બી એટલે શું છે આ બે તો એ માઈનસ તો સૂત્રના પછી બી બરાબર હું શું મૂકીશ માઈનસ બે જોજો બે વાર માઈનસ આવશે આ માઈનસ સૂત્રના મૂક્યા અને આ બી માઇનસમાં છે એટલે પાછું માઇનસ બે મૂક્યું છેદમાં એ એ બરાબર કેટલા છે એક હવે ચાર માંથી બે જાય તો બે મોટા પદની નિશાની એટલે પ્લસ બરાબર માઇનસ માઇનસ પ્લસ બે એટલે બે ના છેદમાં એક એટલે ડાબા બરાબર જમણા જો બે બાજુ જવાબ સરખો આવે તો આપણો અહીંયા શૂન્યનો સરવાળો બરાબર છે અને આપણા શૂન્ય પણ સાચા છે હવે શૂન્યનો ગુણાકાર જોઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ આલ્ફા કેટલા છે માઇનસ બે બીટા ચાર તો અહીંયા માઇનસ બે ગુણ્યા ચાર બરાબર સી કેટલા છે માઇનસ આઠ છેદમાં એ બરાબર કેટલા છે એક તો હવે ગણો ગુણાકાર કરો ચાર દો આઠ કેવા માઇનસ બરાબર માઇનસ આઠ છેદમાં એક આ બાજુ ડાબા બરાબર જબા થઈ ગયું આ આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસાઈ ગયો છે હવે આપણે બીજો દાખલો જોઈએ ચાલો જો ચાર ગુણ્યા એક પહેલાનો અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો ચાર ગુણ્યા એક બરાબર ચાર ચારના એવા ભાગ પાડો કે શું કરવાનો સરવાળો સરવાળો કરીને કેટલા આવવા જોઈએ ચાર આવવા જોઈએ તો જોજો બે દો ચાર બે ને બે ચાર હવે સરવાળો કરીને ચાર થઈ જાય પણ આ માઇનસ છે તો હું અહીંયા બે પ્લસ રાખું તો પ્લસ ચાર થઈ જાય તો એ હાલે નહીં બે કેવા રાખવા પડશે માઇનસ રાખવા પડશે તો જ અહીંયા કેવા થાય ચાર માઇનસ તો હાલો ચાર એસ ની જગ્યાએ જોજો એસ છે પી ઓફ એક્સ નથી આ બહુપદી છે ને પી ઓફ એસ કહેવાય તમને જે મજા આવે એ રીતના આમાં બહુપદી આપેલી હોય એ એક્સ વાય એ બી સી એ થી ઝેડ સુધી જો હાલો ચાર એસ નો વર્ગ માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ વત્તા એક પેલા બે માંથી કોમન કાઢો તો ટુ અને એસ બે કોમન નીકળી જશે જો તો ચાર એટલે અહીંયા બે એસ ના વર્ગ માંથી એસ નીકળી ગયો એટલે ખાલી એસ માઇનસ ટુ એસ નીકળી ગયો એટલે કઈ ન હોય તો એક માઇનસ ના માઇનસ હવે આ બે માં જો અહીંયા ટુ એસ છે ને અહીંયા એક છે કઈ કોમન નીકળતું નથી કઈ કોમન ન નીકળતું એટલે આંખ બંધ કરી એક લખી નાખવાનું અને અંદર આ બેઠે બેઠું લખી નાખવાનું પણ આ અહીંયા માઇનસ છે એટલે અહીંયા પ્લસ લખશો તો પ્લસ માઇનસ અહીંયા માઇનસ થઈ જાય એટલે અહીંયા આપણે શું કરી નાખી માઇનસ કરી નાખી અને શું લખી નાખું એક અને આમાં તે તો જ આયા જવાબ સરખો આવે છે ને આ બે તો જ સમાન આવે જો અહીંયા પ્લસ લખું તો બદલી જાય છે એટલે અહીંયા પ્લસ નહીં લખવાનું ફરજિયાત કેવું આવે માઇનસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ હાલો આ બે નું જોડી બનાવી દેવાની એટલે ટુ એસ માઇનસ એક અને વળી પાછું ટુ એસ માઇનસ એક હવે બંને બે બરાબર શું મૂકી દે ઝીરો મૂકી દે ચલો આવી રીતે બે ઉકેલ મળી જાય ત્યારબાદ આપણે એના શૂન્ય શોધી લેવાના છે શૂન્ય શોધવા માટે બે બરાબર શું મૂકવું પડે ઝીરો તો ટુ એસ માઇનસ એક બરાબર ઝીરો જો બે સમાન છે તો હું એક વાર લખું તો હાલે જ ને કારણ કે બે આલ્ફા અને બીટા બે કેવા થશે સમાન કારણ કે જો બે સમાન જ છે તો ટુ એસ બરાબર એક તેથી
એક ના છેદ માં બે તો આ s બરાબર એક ના છેદ માં બે થશે તો આલ્ફા અને બીટા બંને બરાબર એક ના છેદ માં બે હાલો હવે બહુપદી લખી નાખો બહુપદી શું થાય p ઓફ x ના x નથી લખવાનું શું લખવાનું છે p ઓફ s તો શું છે બહુપદી 4s નો વર્ગ માઈનસ 4s વત્તા 1 આવી કઈક બહુપદી છે હવે આપણે વ્યાપક સ્વરૂપ લખી નાખો p ઓફ x બરાબર a x નો વર્ગ માઈનસ વત્તા b x વત્તા c તો a બરાબર કેટલા 4 b બરાબર કેટલા માઈનસ 4 અને c બરાબર 1 હાલો 3 3 લખાઈ જાય ત્યારબાદ સૂત્ર મૂકી દેવાના શૂન્યના સરવાળો અને શૂન્યના ગુણાકારનો પહેલા શૂન્યનો સરવાળો કરી લઉં આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ બી ના છેદમાં એ આ બાજુ આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ હાલો આલ્ફા ને બીટા બે કેટલા છે 1 ના છેદમાં 2 તો આ લખી નાખીશું 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 2 બરાબર માઈનસ બી તો માઈનસ તો પહેલા એમને મૂકી દેવાનું સૂત્રનું છે ને એટલે બી બરાબર કેટલા માઈનસ 4 એટલે બીજી વાર માઈનસ 4 હવે એ બરાબર કેટલા છે ખાલી 4 હવે આમાં લસા લેવો પડશે કે લીધેલો જ છે બરાબર જ છે તો આખાના છેદમાં 2 ઉપર 1 વત્તા 1 બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે 4 ના છેદમાં 4 હવે આ 4 4 ઉડી ગયા આવું બહુ ફાવે ઉડાડવાનો 1 વત્તા 1 2 2 ના છેદમાં 2 બરાબર 1 તાય ઉડી જાય એટલે 1 બરાબર 1 આ સરવાળા વાળું આપણે થઈ ગયો હવે ગુણાકાર જોઈ લે હાલો તો 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 બરાબર c કેટલા છે 1 a કેટલા છે 4 હાલો ગુણાકાર કરો 1 1 1 2 2 4 જોજો અહીં લસા નથી લેવાનો વચ્ચે ગુણાકાર છે 1 ના છેદમાં 4 બરાબર 1 ના છેદમાં 4 જો આ પણ ચકાસાઈ ગયું દાખલો અહીંયા પૂરો થઈ ગયો જો હવે બે દાખલા થઈ ગયા હવે આપણે ત્રીજો દાખલો જોઈ જો આગળના દાખલામાં જોયું ને એને એ તમને બેઠે બેઠે રકમ આપી દીધી હતી વ્યવસ્થિત આ તમારે રકમ પહેલા તો ગોઠવવાની છે ગોઠવવી કેમ તો તમને દ્વિઘાત બહુપદી હોય તો એનું વ્યાપક સ્વરૂપ આવડે જ છે કે ax નો વર્ગ વત્તા bx વત્તા c તો આમાં જો ઘાત ઉતરતા ક્રમમાં છે પહેલા બે ઘાત પછી એક ઘાત અને પછી અચળ પદ તો આમાં પહેલા બે ઘાત પછી અચળ પદ આવી ગયું આવું ન હાલે આ એક ઘાત વાળું ક્યાં લેવું પડે પહેલા આગળ લઈ લઈ તો 6x નો વર્ગ માઇનસ 7x માઇનસ 3 હાલો હવે ગોઠવાઈ ગયું હવે શું કરવાનું પહેલા પદ અને છેલ્લા પદ નો ગુણાકાર જો અહીંયા કરી દઉં 6 × 3 6 × 3 = 18 18 ના એવા ભાગ પાડવાના કે બાદ બાકી કરી 7 આવવો જોઈએ તો 18 ના ભાગ પાડો તો 9 × 2 = 18 9 માંથી 2 જાય તો 7 હવે 9 પ્લસ આ 2 માઇનસ 9 માંથી 2 જાય તો પ્લસ 7 અહીં ચેક કરો પ્લસ 7 જોઈએ ના પ્લસ નથી જોતા કેવા જોઈએ માઇનસ તો અહીંયા મોટું પદ માઇનસ રાખવાનું નાનું પદ કેવું રાખવાનું પ્લસ કારણ કે તો જ થાય ને નાના પદ માંથી મોટું પદ બાદ કરો તો જ જવાબ કેવો મળે માઇનસ હાલો હવે આ 7x ની જગ્યાએ હું શું લખીશ 9x અને 2x ચાલો 6x નો વર્ગ માઇનસ 9x વત્તા 2x ઓછા 3 હાલો પેલા બે માંથી શું કોમન નીકળશે પેલા તો x કોમન કાઢી લઉં પછી 6 અને 9 બે માંથી શું નીકળશે તો 3 અંદર 3 × 3 = 3 × 2 = 6 એટલે 2x ના વર્ગમાંથી 1 x નીકળી ગયો તો શું વધે ખાલી x માઇનસ ના માઇનસ ફરી 3 નો ગળિયો બોલવાનો 3 × 3 = 3 × 2 = 6 × 3 = 9 તો અહીંયા 3 મૂકવા પડે x તો નીકળી ગયો એટલે અહીંયા કૌંસ પૂરો અહીંયા જે નિશાની હોય એ જ નિશાની અહીંયા મૂકી દેવાની હવે 2x અને 3 કઈ કોમન નીકળે છે કઈ સરખું છે નહીં તો કઈ ન હોય તો 1 કૌંસમાં હજી બેઠે બેઠું લખી નાખવાનું નિશાની અહીંયા પ્લસ હોય તો અહીંયા અંદર બદલાવાની નહીં ચેક કરી લ્યો સરખો આવ્યું હા તો જ દાખલો સાચો હવે 3x વત્તા 1 અને આ 2x ઓછા 3
ચાલો હવે આપણે શૂન્ય શોધી લઈએ આ ઉકેલ મળી ગયો બંને બે બાજુ બરાબર શું લખી નાખો 0 તો 3x 1 બરાબર 0 અને બીજું 2x 3 બરાબર 0 વત્તા 1 છે ઓલી બાજુ જઈ તો માઈનસ એટલે 3x બરાબર માઈનસ 1 એટલે x બરાબર માઈનસ 1 ના છેદમાં 3 આ આપણને શું મળ્યું આલ્ફા હવે બીજું શૂન્ય તો 2x બરાબર 3 તો x બરાબર 3 ના છેદમાં 2 આ શું મળ્યું બીટા હવે આલ્ફા ને બીટા મળી ગયા હવે શું કરવાનું છે શૂન્ય ને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે હાલો પહેલા તો બહુપદી લખી નાખો p ઓફ x બરાબર આ બહુપદી લખવાની 6x નો વર્ગ -7x -3 હવે વ્યાપક સ્વરૂપ લખી નાખો p ઓફ x બરાબર ax નો વર્ગ -bx c હાલો a બરાબર કેટલા 6 b બરાબર -7 છે જો ધ્યાનથી જોવાનું નિશાની ભૂલવાની નહીં દરેક દાખલામાં નિશાની ભૂલી જાશો તો જવાબ સરખો આવશે નહીં એટલે a બરાબર +6 છે તો આ a બરાબર +6 જ લેવાનું b બરાબર -7 છે તો -7 જ લેવાનું જો +7 લ્યો તો જવાબ ન આવે એવી રીતે c બરાબર -3 3 3 લખાઈ જાય પછી સૂત્ર મૂકી દેવાનું આ બાજુ શું આવે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ આલ્ફા બરાબર કેટલા મળ્યા હતા માઇનસ 1 ના છેદમાં 3 તો અહીં લખી નાખવાનું માઇનસ 1 ના છેદમાં 3 વત્તા બીટા બરાબર 3 ના છેદમાં 2 તો અહીં 3 ના છેદમાં 2 બરાબર માઇનસ બી ગોતો માઇનસ સૂત્રના બી બરાબર માઇનસ 7 છેદમાં એ બરાબર 6 હવે અહીંયા તમારે લસા લેવો પડશે જો 3 2 6 સાવ સેલો છે લસામાં કાંઈ ન હોય અને આવી રીતે ગુણાકાર કરી નાખો 2 1 2 કેવા માઇનસ વત્તા 3 3 9 છેદમાં 3 2 6 જોજો પાછો 2 1 2 વત્તા ના વત્તા 3 3 9 છેદમાં 3 2 6 બરાબર માઇનસ માઇનસ પ્લસ 7 ના છેદમાં 6 9 માંથી 2 જાય તો 7 મોટા પદની નિશાની એટલે પ્લસ છેદમાં 6 બરાબર 7 ના છેદમાં 6 બે બાજુ જવાબ સરખો આવી ગયો એટલે દાખલામાં કઈ ભૂલ નથી હાલો બીજો આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા કેટલો છે માઇનસ 1 ના છેદમાં 3 ગુણ્યા બીટા કેટલો છે 3 ના છેદમાં 2 બરાબર સી કેટલો છે માઇનસ 3 એ બરાબર 6 કિંમત મૂકી દેવાની હાલો 3 1 3 કેવા માઇનસ તો આ માઇનસ 3 છેદમાં છેદનો ગુણાકાર એટલે 3 2 6 બરાબર માઇનસ 3 ના છેદમાં 6 બે બાજુ જવાબ સરખા આવી ગયા તો આપણો દાખલો સાચો હાલો હવે હું તમને આના જેવા જ બીજા પ્રેક્ટિસમાં આપું છું એ તમારે ગણી નાખવાના છે સાવ સેલા છે ચાલો જો ચાર દાખલા પ્રેક્ટિસ માટેના છે આગળ જે ત્રણ દાખલા ગણ્યા એ જ રીતના છે જો આ પહેલા જેવો દાખલો છે આ આ અને આ પહેલા જેવો છે આ બીજા દાખલો ગણ્યો એના જેવો છે આ ત્રીજો દાખલો અને સાવ ટૂંકમાં તમારે યાદ રાખવું હોય ને દાખલો કઈ રીતના ગણવાનો તો પહેલા શૂન્ય શોધી લેવાના શૂન્ય શોધાઈ જાય એટલે આપણે વ્યાપક સ્વરૂપ લખી નાખવાનું અને એના આ સૂત્ર મૂકી દેવાનું શૂન્ય શોધાઈ જાય એટલે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં આ શૂન્ય કઈ રીતે શોધવા એ બધા દાખલા અલગ અલગ રીત હોય આ દાખલો હોય તો એમાં 14 ના ભાગ પાડવાના આ દાખલો છે તો આ 4 અને આ 5 છે એના ભાગ પાડવાના જો અહીંયા 5 લખેલું છે 5 4 20 ના ભાગ પડી 9 આવવું જોઈએ પછી આને પહેલા ગોઠવવાની પછી ગણવાનો આનો જે 35 ના ભાગ પડી 2 આવવું જોઈએ એ રીતનું પછી આ સરવાળાનું સૂત્ર મૂકી દેવાનું અને પછી ગુણાકારનું સૂત્ર મૂકી દેવાનું એટલે દાખલો પૂરો થઈ જશે